हेलो एंड वेलकम टू माय चैनल ज्ञान ज्योत। आज आपणे धोरण 12ना संस्कृत विषयना गद्य पाठ नंबर 11 जेनुं नाम छे द द द इति एटले के द द द एम पाठनो अभ्यास करीशुं। प्रस्तुत गद्य ऐत्रेय उपनिषदना पांचमा अध्यायना द्वितीय ब्राह्मणमां आवता एक सुप्रसिद्ध आख्यानना आधारे संपादित करवामां आव्यो छे। परीक्षामां क्यारेक एमसीक्यूना रूपमां आ प्रश्न पूछाई शके छे के आ पाठ एटले के द द द इति पाठ शामाथी लेवामां आव्यो छे। तो याद राखीशुं ऐत्रेय उपनिषदना पांचमा अध्यायना द्वितीय ब्राह्मणमांथी लेवामां आव्यो छे। अहींया लेखकना मते मनुष्य ત્રણ વિવિધ રૂપમાં એટલે કે ત્રિવિધ રૂપમાં વહેંચાયેલો છે, એક દેવ, બે મનુષ્ય અને ત્રણ દાનવ। ઉત્તમ ગુણોથી યુક્ત દેવ છે, એનાથી ઉતરતા ગુણો જેનામાં છે એ મનુષ્ય છે, અને એનાથી ઉતરતા ગુણો છે એ દાનવ છે। જે મનુષ્ય ઇન્દ્રિયનું દમન કરે છે એટલે કે ઇન્દ્રિયો પર કાબૂ મેળવે છે તથા ઇન્દ્રિયને પોતાને આધીન રાખે છે એટલે પોતાને વશ કરે છે અને કોઈપણ પ્રકારના ભોગ વિલાસમાં રાચતો નથી તે દૈવી ગુણોથી યુક્ત છે એમ કહી શકાય। એટલે આપણે પણ ક્યારેક ક્યારેક ઉપવાસથી લઈને નાના મોટા પ્રસંગે ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાનો જે પ્રયત્ન કરીએ છીએ એ આપણે દેવ તરફ એટલે કે ઉચ્ચ કક્ષા તરફ પ્રયાણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એમ કહી શકાય। જે મનુષ્ય પોતાની પાસે રહેલ સામગ્રીનો સદુપયોગ કરે છે અને પાત્ર એટલે કે યોગ્ય વ્યક્તિને દાન કરે છે એ માનવીય ગુણોથી યુક્ત છે। એટલે કે જે વ્યક્તિ પાસે ધન, સંપત્તિ કે વૈભવ છે અથવા જે પણ થોડું ઘણું છે એને એ દાન કરે છે, તેને બુદ્ધિથી સદુપયોગ કરે છે, કોઈકને આપે છે, તો એનામાં માનવીય ગુણો છે એમ કહી શકાય। જે મનુષ્ય કોઈનો આદર, સત્કાર, અસન્માન કે સત્કાર નથી કરતો કે કોઈનું માન નથી જાળવતો અને હિંસા આચરે છે તેને આપણે શું કહી શકીએ, દાનવી ગુણોથી યુક્ત છે એમ કહી શકાય। એટલે દેવોથી ઉતરતા ગુણો જેનામાં છે એ માનવ છે, અને માનવથી પણ હીન અને ઉતરતી કક્ષાના ગુણો એ દાનવોમાં હોય છે, જે અન્યનું આદર, માન, સન્માન કે આદર જાળવતા નથી, સાથે જ એ મન, વચન અને કર્મથી હિંસા આચરે છે। વિષય પ્રવેશ, તો દેવો, મનુષ્યો અને અસુર આ ત્રણ પણ જે પ્રજાપતિના ત્રણ પુત્રો હતા। પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે પ્રજાપતિના કેટલા પુત્રો હતા, કયા કયા, તો પ્રજાપતિના ત્રણ પુત્રો છે, દેવો, મનુષ્યો અને અસુરો। આ ત્રણ પુત્રોએ શું કર્યું, તો પ્રજાપતિ પાસે હિતકારક વર્ણ અક્ષરની માગણી કરી। એટલે આ ત્રણ પુત્રો પ્રજાપતિ પાસે ગયા અને પોતાના માટે કોઈ હિતકારક ઉપદેશ એટલે કે વર્ણ અક્ષરની માગણી કરી। પ્રજાપતિ આ ત્રણેયને દ વર્ણનો ઉપદેશ આપ્યો, એટલે ત્રણેયને એકમાત્ર દ વર્ણનો ઉપદેશ આપ્યો છે, પરંતુ દરેક માટે તેનો અર્થ અલગ અલગ છે। જો દરેક પુત્ર માટે આ દ વર્ણનો અર્થ કેવો છે, ભિન્ન ભિન્ન છે, એટલે દરેકે પોતાના સ્વભાવ અને સમય પ્રમાણે દ વર્ણનો ભિન્ન ભિન્ન અર્થ લેવાનો છે। તો આ ભિન્ન ભિન્ન અર્થ કયા છે એ જોઈશું। તો દેવો માટે દ વર્ણનો અર્થ શું છે, તો દેવો સંયમ રાખો એવો પ્રજાપતિનો ઉપદેશ છે, કેમ કે દેવો માટે ભોગ વિલાસના સાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ છે। આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે તમે સૌ સ્વભાવથી જ અજિતેન્દ્રિય છો, તમે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી શકો તેમ છો, તેથી તમારે દમનશીલ બનવું જોઈએ। દેવોની પાસે ભોગ વિલાસના તમામ સાધનો અને દિવ્ય શક્તિઓ હોવાથી તે સરળતાથી ભોગ વિલાસ કરી શકે છે, એટલે પ્રજાપતિ કહે છે અથવા ઉપદેશ આપે છે કે તમે ઇન્દ્રિયો પર કાબૂ મેળવતા શીખો। આ જ રીતે કોઈ સંપન્ન પરિવારમાં જન્મેલ બાળક પણ ભોગ વિલાસમાં રાચતો હોય છે, રાજા પણ ભોગ વિલાસમાં રાચતા થઈ જાય છે, નેતા, અભિનેતાથી લઈને જેની પાસે ધન સંપત્તિ છે એ લોકો પણ વિલાસમાં રાચતા થઈ જાય છે। તો આ લોકો માટે આ દ વર્ણનો મતલબ છે, અર્થ છે કે તમે ઇન્દ્રિયો પર કાબૂ મેળવતા શીખો। મનુષ્યો માટે દ વર્ણનો અર્થ શું છે, તો મનુષ્યોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી કે અમારા માટે પણ કલ્યાણકારી અક્ષરનો એટલે કે વર્ણનો ઉપદેશ આપો એમ, ઇતિ એટલે એમ છે। ત્યારે પ્રજાપતિએ આ જ એટલે કે જે પહેલાં દેવોને વર્ણ આપ્યો હતો
એજ વણ દ એવો અક્ષર કયો, આનો અર્થ અર્થ શું છે, અર્થાત દાન આપો એમ. આનો હેતુ આ મુજબ છે, મનુષ્ય સ્વભાવથી લોભી હોય છે, આથી તેઓ દાન કરે એવો પ્રજાપતિનો ઉપદેશ છે. ક્યારેક ક્યારેક મનુષ્યોને એમના સૌભાગ્યથી કે એમની મહેનતથી જે પણ મળે છે એ મનુષ્ય એને અન્યને વહેંચવાની જે લાગણી ભાવના હોવી જોઈએ, ઈચ્છાશક્તિ હોવી જોઈએ, એ હોતી નથી. એ એમ માને છે કે મને જે મળ્યું છે એ મારા ભોગ માટે છે, તો એ લોભી છે, તો એને અન્યને દાન કરવાનું, ખાસ કરીને જે જરૂરિયાત વર્ગવાળો વ્યક્તિ છે, વર્ગ છે, પાત્ર વ્યક્તિ છે, એને દાન કરવું, એવો દ વણનો અર્થ આ મનુષ્યોએ એટલે કે લોભી મનુષ્યોએ ખાસ લેવાનો છે. હવે દાનવો માટે આ દવાળાનો અર્થ શું છે? તો દાનવોએ પણ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી કે આપ અમને પણ હિતકારક અક્ષરનો ઉપદેશ આપો. પ્રજાપતિએ એમને પણ શું કહ્યું? દ એવો વણ કહ્યો, એટલે શું? તો એટલે દયા કરો એમ. આનું આશય આમ છે, દાનવો સ્વભાવથી જ ક્રૂર અને હિંસા વગેરે દોષ કરનાર હોય છે, તેથી તેઓ પ્રાણી પર દયા કરે એવો પ્રજાપતિનો ઉપદેશ છે. આપણામાંથી પણ કેટલાક મન વચન અને કર્મથી હિંસા આચરતા હોય છે, તો એ વ્યક્તિઓએ એવા ગુણો દુર્ગુણો ધરાવતા એ આ દવાવાળાનો મતલબ શું લેવાનો છે કે મારે હવેથી સૌનું માન સન્માન જાળવવાનું છે અને પ્રાણીઓ પર હિંસા કરવાની નથી. ત્યારબાદ પ્રજાપતિ બ્રહ્માએ કહેલી તે એટલે આ જ દૈવી વાણી બોલે છે, એટલે કે ફરી રિપીટ કરે છે, અનુકરણ કરે છે, દ દ દ એમ, એટલે કે દમન કરો, દાન આપો, દયા કરો એમ. ધમ, દાન અને દયા આ ત્રણ શીખવા જોઈએ, એટલે આપણે સૌએ ઇન્દ્રિયો પર કાબૂ, એટલે કે ધમ, દાન એટલે કે આપણી પાસે જે પણ છે એ અન્યને વહેંચવું, અને દયા એટલે કે સૌને માફી આપવી, પ્રાણીઓ પર દયા કરવી, આ ત્રણ શીખવા જોઈએ. તે જ એટલે કે આ ત્રણ એટલે કે દમન કરવું, દાન કરવું અને દયા કરવી હિતની કામના એટલે કે હિત ઇચ્છતા મનુષ્ય આચરવા જોઈએ એવો ઉપદેશનો સાર જાણવો. હકીકતમાં તો ઉત્તમ ગુણોથી યુક્ત એવા મનુષ્યો જ દેવો, લોભમાં રત રહેતા માનવો, હિંસા વગેરે દોષો એટલે કે પાપોથી દૂષિત થયેલા જ અસુરો બને છે. તેથી મનુષ્ય સ્વભાવ મુજબ સમય પ્રમાણે દ વર્ણનો અર્થ સ્વીકારીને ઉત્તમ એટલે કે શ્રેષ્ઠ બનવું જોઈએ. સ્વભાવ દરેકનો અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિ લોભી નથી હોતો પણ ક્રૂર હોય છે, તો એને દયા કરવાની છે. કોઈ વ્યક્તિ ભોગવિલાસમાં રાચતો હોય છે, તો એને ભોગવિલાસ છોડવાનો છે. એટલે કે જેના સ્વભાવમાં જે ઉણપ છે એ છોડીને ઉપરની તરફ પ્રગતિ કરવાની છે, એટલે કે એનામાં અસુરી ગુણો છે, તો એને મનુષ્ય તરફ જવાનું છે અને મનુષ્યથી પછી દેવ તરફ જવાનું છે. ખૂબ ખૂબ આભાર. મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો, જેથી સૌ ધોરણ 12ના વિદ્યાર્થીઓને આ કોરોનાની મહામારીમાં શૈક્ષણિક લાભ મળતો રહે અને જ્યારે પણ પરીક્ષા યોજાય એમને ધારી સફળતા મળે. ખૂબ ખૂબ આભાર.